આજે પાલનપુર ખાતે આંગણવાડી ભરતી માટે ભરવામાં આવેલા ફોર્મ ભૂલોના લીધે રદ થતા પુલ સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં આંગણવાડી ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. જોકે ઓનલાઈન ભરતી ફોર્મમાં ભૂલો હોવાના કારણે અનેક ફોર્મને રદ કરવામાં આવ્યા હતા, જેને લઈને આજે જિલ્લા મથક પાલનપુરમાં આવેલા જામપુરા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી ભરતી ફોર્મ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી હતી. પરંતુ કોરોના મહામારીના સમય વચ્ચે આજે વહીવટતંત્ર દ્વારા સેનિટાઈઝ કે માસ્કની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મીડિયા સાથેની વાતચીતમાં આંગણવાડી ભરતીના મહિલા ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓનલાઈન ભરતીમાં પૂરતી વિગતો સાથે ફોર્મ ભરેલ હોવા છતાં પણ ભૂલો કાઢી અમારા ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેથી હવે આંગણવાડી ભરતી પણ રદ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. અમને અહીંયા અપીલ માટે અમને અહીંયા બોલાવ્યા છે, પણ અમને કોઈ અહીંયા જવાબ મળ્યો નથી હજુ સુધી. અને 100થી વધારે લોકો અહીંયા ભેગા થયા, એકઠા થયા છે, તો અમને અમારી કાર્યવાહી આગળ કરવી પડશે. તો આ કોરોના થશે તો જવાબદાર કોણ થશે આટલી બધી સંખ્યા ભેગી કરીને? અને સોશિયલ ડિસ્ટન્સ કે સેનિટાઈઝરની કોઈ વ્યવસ્થા, સેનિટાઈઝરની કોઈ વ્યવસ્થા નથી અહીંયા. પણ લોકોને દૂર ઊભા રાખા, કેટલા અંતરે ઊભા રાખા, કોઈ વ્યવસ્થા અહીંયા નહીં. અને અમે આટલું એજ્યુકેશન ધરાવો છો, એમ એ બી એડ ધરાવો છો, છતાં અમને તે ડોક્યુમેન્ટ પણ દેખતા નહીં. અરજી કરવાનું કીધું હતું, જ્યારે અમે ઓનલાઈન અરજી કરી હતી પહેલાં, જ્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે ફોર્મ ભર્યું એટલે એવું કહેવામાં નહોતું આવ્યું કે આ ડોક્યુમેન્ટ જોડવાનું અને આ નથી જોડવાનું. એવું જાહેર કરવામાં આવ્યું હોત તો અમે MSW અનુસ્નાતક ના જોડત અંદર. પણ એમને 10-12 અને ખાલી એવું કશું કહેવામાં નહોતું આવ્યું, એટલે અમે 10-12 અને BA બધા ડોક્યુમેન્ટ જોડ્યા. પણ આગળથી BAનું એકે ડોક્યુમેન્ટ અંદર જોડવામાં આવ્યું નથી, ડાયરેક્ટ MSW જોડ્યું છે. એટલે એમને અનુસ્નાતક ગણી અને ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું છે. અને જ્યારે અમે અરજી કરી તો અરજી કર્યા પછી અહીંયા બોલાવ્યા પછી અમને સહી કરાવી એક કાગળ ઉપર, અને એકે ડોક્યુમેન્ટ ચેક નથી કર્યું. તો પછી અહીંયા બોલાવવાનું કારણ શું તેમને? હવે અપીલ કરવાનું કારણ શું છે? એ શું કરશે હવે આગળ? અમનું હવે આટલી પબ્લિક આવી છે, આટલી પબ્લિક વચ્ચે અમને અમને બોલાવ્યા અને ખાલી સહી કરાવી મોકલી દીધા. હવે શું કરશે આ અપીલનું? આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે પછી અમારે ન્યાય જોઈએ આનો, કે તેમને પહેલાં જાણ કરવી જોઈએ કે આ ડોક્યુમેન્ટ અંદર જોડવું જોઈએ અને આ ના જોડવું જોઈએ. એમને પહેલાં આવી જાણ નથી કરી કે આ જોડવું જોઈએ, અને હવે કહે છે અનુસ્નાતક ગણવામાં આવ્યું છે. હું 10-12 PTC BA MA થયેલી છું. મારું ક્વોલિફિકેશન ખૂબ જ સારું છે, 80 ઉપર ટકા છે બધામાં, છતાં આ લોકોએ મારું ફોર્મ રિજેક્ટ કરેલ છે. આ લોકો એમ કહેવા માગે છે કે તમે 12 અપલોડ કરેલ નથી. તો 12 અપલોડ ન કર્યું હોય તો PTC કઈ રીતે થાય? PTCના દસ્તાવેજ પાછા ખોટા બતાવે છે કે તમે AICTE માન્ય નથી. PTCના દસ્તાવેજમાં અમે CBSE દિલ્હી લેવલની બધી એક્ઝામો આપું છું, બધું માન્ય ગણાય છે, તો આમાં કઈ રીતે ન માન્ય ગણાય? અમારા ગામમાં 21-49% જેનું મેરિટ છે એ મેરિટમાં છે, મારું 70 ઉપર મેરિટ છે, છતાં હું રિજેક્ટમાં છું. મારી ભૂલ હતી, એના કારણે તો હું અહીંયા ડોક્યુમેન્ટ લઈને આવી. તો ડોક્યુમેન્ટ તો ચેક તો કરવા જોઈએ ને, તો એકે ડોક્યુમેન્ટ મારું ચેક કર્યું નથી. આજે આપને અહીંયાથી શું જવાબ મળ્યો છે? અહીંયાથી એ જ કે તમે ભૂલ કરેલી છે. મેં અપલોડ કરી છે, PTC માન્ય છે, છતાં અહીંયા અહીંના સર કોઈ માનતા નથી. એમને કહ્યું કે તમારી ભૂલ છે, તમે સાઇન કરી લો. હવે આપ શિક્ષિત હોવા છતાં બેરોજગાર છો, હા, માંગ છે આપ? મારી માંગ એ જ છે કે આ ભરતી રદ થાય. આ ભરતી રદ થાય કેમ કે મારી ક્વોલિફિકેશન સારી છે ને મને ન્યાય મળતો નથી. મારે ન્યાય લેવા માટે હવે નવેસરથી ફોર્મ તો ભરવું પડશે ને.